હેલો ગાઈઝ, વેલકમ ટુ અનએકેડમી. ગુજરાત એક્ઝામ્સ ઇન 10માં હું અક્ષય તેરૈયા તમારા બધાનું સ્વાગત કરું છું. સૌથી પહેલાં મારો પરિચય આપી દઉં. અક્ષય તેરૈયા મારું નામ છે અને છેલ્લા 5 વર્ષથી આ ફિલ્ડની અંદર મેથ્સ અને રિઝનિંગ ભણાવી રહ્યો છું. બરાબર, ચલો જોઈએ. અત્યારે હાલમાં અનએકેડમી સાથે જોડાયેલો છું, જ્યાં તમને અનએકેડમી એપ્લિકેશનની અંદર બેનિફિટ થયા ગયા છે. સૌથી ઇમ્પોર્ટન્ટ, ડેઈલી લાઈવ ક્લાસીસ તમે લાઈવ ચેક કરી શકો છો. તમારા એજ્યુકેટરને તમને કંઈક ક્વેરી હોય તો પૂછી શકો છો. પછી એક ટેસ્ટ લેવાય છે ત્યાં તમારી. પછી અલગ અલગ સબ્જેક્ટના કોર્સ આપેલા હોય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એ અનલિમિટેડ એક્સેસ, તમે ગમે એટલી વખત એને એક્સેસ કરી શકો છો. પણ એના માટે મારો કોડ લાઈવ એથી ભૂલાય નહીં, જેથી તમને 10% ડાયરેક્ટ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી જશે. અને મારા નંબર પણ તમને લખી દો, તમે મારો કોન્ટેક્ટ પણ કરી શકો છો. બરાબર, 991-333-226. આજનો ટોપિક જોઈએ છે હવે એવરેજ. હજી એ એક્ઝામ્પલ જ ભણીએ છીએ આપણે બધા, એ એક્ઝામ્પલ જ ભણીએ છીએ. અને 12મો પાઠ છે આજે. બરાબર છે, કારણ કે 10-10 મિનિટના ટુકડા છે તો સ્વાભાવિક છે ટાઈમ તો લાગવાનો છે. પણ એ ભાને રિવિઝન થશે, 5 એક્ઝામ્પલ, 6 એક્ઝામ્પલ, 4 એક્ઝામ્પલ જે થાય. બરાબર, તમે ફાસ્ટ ફોરવર્ડમાં પણ જોઈ શકો છો. પણ આપણે તો ઓછા સમયની અંદર એ વિથ પર્ટિક્યુલર મેથડથી આપણે વાકેફ થાય. અને એ હેતુ એ છે કે તમને રિવિઝન થશે. અહીંયા જો શું છે તો કે મેં મિક્સ્ડ એક્ઝામ્પલ અત્યારે ચાલુ કરેલા છે, એટલે મિક્સ્ડ એક્ઝામ્પલ આવશે. 3 સંખ્યાની સરેરાશ કેટલી છે તો કે 44. 3 સંખ્યાની સરેરાશ 44 છે. તેમાં હવે જો હંમેશા યાદ રાખવાનું, 3 સંખ્યાઓની સરેરાશ 44, તો તેમાં પ્રથમ સંખ્યા કરતાં, એટલે પહેલાં તો હું આનો ટોટલ લઈ લઈશ. ટોટલ મને કેટલો મળી જશે તો કે 4 3 12 અને 4 3 12 અને 13, એટલે 132 થશે. 132 ટોટલ થઈ ગયો. આ 3 સંખ્યાઓનો ટોટલ 132. હવે તેમાં શું કહ્યું, તેમાં પ્રથમ સંખ્યા કરતાં બીજી સંખ્યા 3 ગણી અને ત્રીજી સંખ્યા 2 ગણી છે. એનો મતલબ કે હું પ્રથમ સંખ્યા માની લો કે એક્સ માની લઉં, તો બીજી સંખ્યા 3 ગણી એટલે 3x થઈ જાય અને ત્રીજી સંખ્યા 2 ગણી એટલે 2x થઈ જાય. અને આ બધાનો ટોટલ મને આપેલો છે 132. 132 તો 3 ને 2 5 ને 6x બરાબર 132. તો x ઇઝ ઇક્વલ ટુ 132/6. બરાબર છે, તો xની વેલ્યુ તમને અહીં મળી જશે 6 2 12 અને 6 12. એનો મતલબ કે x બરાબર તમને મળી જશે 22. બરાબર, xની વેલ્યુ 22 મળી જશે. તો હવે જો તમને પ્રશ્ન શું પૂછ્યો છે, સૌથી મોટી સંખ્યા તો જો બીજા નંબરની થાય, જે પહેલા કરતા 3 ગણી છે, એનો મતલબ કે સૌથી મોટી સંખ્યા 3x હોય તો 3 ની જગ્યાએ 3 ને xની વેલ્યુ મળી ગઈ 22. તો 22 3 66, આ તમારો સાચો સચોટ જવાબ થશે. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. માયા, મોહ માયા અને કમાયા. માયા, મોહ માયા અને કમાયા 3 બહેનોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. હવે તો કે હું પહેલા તો ટોટલ 2-3 વ્યક્તિઓનો આવી રીતના અલગ અલગ મોટી માહિતી આપે, તો પહેલા તો એ સંખ્યા સાથે સરેરાશ ગુણી નાખો એટલે તમને ટોટલ મળી જાય. તો જો અહીંયા હું ટોટલ મેળવી લઈશ કેટલો, તો કે જો માયા, મોહ માયા અને કમાયા, બરાબર 3 બહેનો છે અને સરેરાશ ઉંમર કેટલી છે, તો કે 3 બહેનોની સરેરાશ ઉંમર 15 છે એટલે બહેનોનો ટોટલ થશે 45. બરાબર, પછી શું કીધું છે, તેમાં માતા પિતાની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશ ઉંમર 11 વર્ષનો વધારો થાય છે. એનો મતલબ કે 3 વ્યક્તિ હોય એના બદલે હવે અહીં માતા પિતા પણ આવી જાય. ટોટલ કેટલા વ્યક્તિ થાય, 5 વ્યક્તિ. ટોટલ 5 વ્યક્તિ થાય તો 5 ગુણાકારમાં સરેરાશમાં 11 વર્ષનો વધારો થાય. અગાઉ 15 હતા એના બદલે 11 વધી જાય એટલે 15 ને 11 26 થશે. અહીંયા 26 મૂકો તો 26 ગુણાકારમાં કરશો 20 50 100 અને 6 50 30 એટલે 130 થશે. 26 50 130, બરાબર. 20 50 100 કરી નાખો, 6 50 30 અલગ અલગ ટુકડા કરીને જવાબ લેવો તો પણ ચાલે. અહીંયા 5 વ્યક્તિઓના 100 ટોટલ છે અને અહીંયા માત્ર 3 બહેનોનો ટોટલ છે. તો માત્ર માતા અને પિતાની ઉંમર મને જોઈતી હોય તો હું શું કરી શકું,
તો કે જે 130 પાંચે પાંચ નો ટોટલ છે ને, એમાંથી આ બે ત્રણ વ્યક્તિઓ, ત્રણે બહેનો નો ટોટલ બાદ કરી નાખો તો 130 માંથી 45 જાય તો મને જવાબ મળશે 85. આ 85 કોનો છે? તો કે માતા પિતા, બરોબર છે, માતા અને પિતા નો ટોટલ છે 85. હવે તમને શું કીધું છે, પિતા માતા કરતા 5 વર્ષ મોટા હોય, તો માતાની ઉંમર જણાવો, પિતા 5 વર્ષ મોટા છે ને, તો જો આ અહીંયા 85 છે તો 5 પિતાના એક્સ્ટ્રા પોટ, પાછળ બેના 40 40 વધે, એનો મતલબ કે પિતા અહીંયા થઈ જશે 45 અને માતા થઈ જશે 40, બંનેનો ટોટલ તપણ તમને મળી જાય 85. બીજું મગજમાં પણ હંમેશા યાદ રાખવાનું કે જ્યારે તમને વ્યક્તિની સંખ્યાને સરેરાશ આપે તો ગુણાકાર કરી દેવાનો, તો ઓટોમેટિક તમારી સ્પીડ વધતી જશે, બરોબર. ચલો આનો જવાબ આપો. 75 વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલ સરેરાશ ગુણ 40 છે, તેમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સરેરાશ 55 છે તથા નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સરેરાશ 30 છે, તો પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા જણાવો. 75 વિદ્યાર્થીઓ સરેરાશ ગુણ કેટલા છે? તો કે 40. હવે જો આમ અહીંયા એક્સ ધરીને કરી તો બહુ લાંબી મેથડ થઈ જાય, આપણે એલિગેશનથી કરીશું, બરોબર છે, એ જ્યારે આપણે ડીપમાં જોશું જ, લેટ્સ કરી ગુજરાત એક્ઝામની અંદર. પણ અત્યારે ખાલી હું તમને સમજાવું છું કે અહીંયા તમારે પાસ અને ફેલ વાળાનો રેશિયો પહેલાં તો લેવો પડે, આ પાસ અને આ ફેલ, બરાબર. અને અહીંયા હું એવરેજ બધાની કેટલી છે, 75 75ની, તો કે વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલ સરેરાશ ગુણ 40 છે, સરેરાશ કેટલા છે? તો કે 40. હવે શું કીધું છે, તેમાં પાસ થયેલાઓની સરેરાશ આપેલી છે કેટલી? તો કે 55. અને ફેલ થયેલાઓ છે એની સરેરાશ કેટલી આપેલી છે? તો કે 30. તો જો અહીંયા આનો હું તફાવત લઈશ તો મને કેટલા મળશે, 55માંથી 40 જાય તો મને મળશે 15. અહીંયા હું આનો તફાવત લઈશ તો કે જો 30 40માંથી 30 જાય તો મળશે 10. એનો મતલબ કે આ મને પ્રમાણ મળી ગયું. પ્રમાણ કેટલું થશે? 5 2 10 અને 5 3 15, મતલબ કે પાસવાળા મને 2 હોય એ તો ફેલવાળા કેટલા થશે? તો કે 3, બરાબર છે. આ રીતનું પ્રમાણ મળી ગયું છે. હવે તમને પ્રશ્ન શું પૂછ્યો છે, 75 વિદ્યાર્થીઓ ટોટલ છે, બરાબર, વિદ્યાર્થીઓની સરેરાશ 30 છે, તો પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા જણાવો. પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા, તો પાસવાળા કેટલા છે? તો કે આ 2. તો પાસવાળા માટે પાસવાળા છે કેટલા? 2. ટોટલ કેટલા થાય? તો કે ટોટલ યુનિટ ફેલ અને પાસ 3 યુનિટ ને 2 યુનિટ, 5 યુનિટ થયા. 5 એ 2 લોકો છે તો 75 એ કેટલા? તો અહીંયા તમે આરામથી છે દુરાડી શકો, 15 50 75 ને 15 2 30. એનો મતલબ શું થાય કે ટોટલ 30 વિદ્યાર્થીઓ જ, આ 75માંથી 30 વિદ્યાર્થીઓ જ માત્ર એવા છે જે પાસ થયેલા છે. એલિગેશનથી તમે આની ગણતરી કરી શકો. ચલો આ ચોથું એક્ઝામ્પલ છે, આની ગણતરી કરીએ. આ પણ સેમ એવી જ રીતના ગણતરી થશે. એક કારખાનામાં તમામ કામદારોનો સરેરાશ માસિક પગાર, સરેરાશ બધાનો આપેલો છે, એટલે કેટલો આપેલો? તો કે 8000, બરાબર છે. તેમના 7 મેનેજરનો સરેરાશ પગાર 12000 છે. તો જો આ મેનેજર અહીં લખી દો, બરાબર, એનો પગાર કેટલો છે? તો કે 12000 છે. તથા બાકીના કામદારોનો પગાર, તો કે અહીંયા હું લખી દઈશ કામદાર, બાકીના કામદારોનો પગાર કેટલો છે સરેરાશ? તો કે 6000 છે, એનો પગાર 6000. તો સિમ્પલ કાંઈ જ નથી કરવાનું, શું થશે અહીંયા 6000 8000માંથી 6000 જાય તો કેટલા આવશે? તો કે 2000. પછી આ 12000માંથી 8000 જાય તો કેટલા આવશે? તો કે 4000. તો બસ રેશિયો મળી ગયો, 2000 એકા 2000 2000 2 4000, 1:2 નો રેશિયો મને મળી ગયો. મેનેજર 1 તો કામદાર કેટલા? 2. તો તમને પ્રશ્ન શું પૂછ્યો છે, તથા બાકીના કામદારોનો પગાર 6000 છે, તો કુલ કામદારો કેટલા હશે? હવે જો મેનેજર કેટલા આપેલા છે અહીંયા? તો કે મેનેજર તમને અહીંયા આપેલા છે, એક કારખાનામાં 4 તમામ કામદારોનો સરેરાશ માસિક પગાર 8000 છે, તેમાં 7 મેનેજરો છે. એનો મતલબ કે મેનેજર જો અહીંયા એક જ યુનિટ છે, આ 1 યુનિટ બરાબર કેટલા છે? તો કે 7. તો તમને પ્રશ્ન પૂછેલો છે કે કામદારો કેટલા છે, કામદારો કેટલા છે? તો કે માત્ર કામદારોનો ભાગ કેટલો આવેલો છે? 2. તો 2 યુનિટ બરાબર કેટલા થાય? તો કે 2 યુનિટ બરાબર થાય તો 2 ગુણાકારમાં 7 બરાબર 14, મતલબ કે કામદારો કેટલા હશે? 14. તો આજે હવે અહીંયા સુધી રાખ્યા, આઈ હોપ તમને બધાને મજા આવી હશે. અને મળીએ હવે આવી જ રીતના
છેલ્લા પાઠની અંદર ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, અને ભૂલાય નહીં ભૂલાય નહીં ભૂલાય નહીં, મારો કોડ છે લાઈવ 80. જય હિન્દ, ભારત માતા કી જય. બાય બાય, ટેક કેર.